વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયના બીજા પ્રશ્નની ચર્ચા કરવાની છે ભૌતિક અધિસૂચન અને રાસાયણિક અધિસૂચન વચ્ચે શું તફાવત છે દોસ્તો આ તફાવત જે છે એ ખાસ કરીને મારી દ્રષ્ટિએ તમને એમસીક્યુમાં બહુ છે બહુવિકલ્પ પ્રશ્નોમાં કદાચ ત્રણમાં થિયરી પૂછ્યા વાત અલગ છે પણ તફાવતના જે દરેક મુદ્દા છે ને એમસીક્યુ માટે બહુ લાયક છે મિત્રો તફાવત પછીના જે બે થિયરી છે લેંગમુર અધિસૂચન ક્ષમતા અને ફ્રુલિચ અધિસૂચન ક્ષમતા એ બે પ્રશ્નો ખાસ કરીને તમને થિયરીમાં પૂછાય છે છતાંય તફાવત પૂછો છો તો આપણે સમજવું જરૂરી છે દોસ્તો ભૌતિક અધિસૂચન ક્યારે રચાય જ્યારે અધિશોષક અને અધિશોષિત વચ્ચે વેન્ડરવાલ્સ આકર્ષણ બળ હોય ત્યારે ભૌતિક અધિશોષણ રચાય અને જ્યારે અધિશોષક અને અધિશોષિત વચ્ચે રાસાયણિક બંધ રચાય ત્યારે રાસાયણિક અધિશોષણ તમને જોવા મળે છે નંબર બે ભૌતિક અધિશોષણ વિશિષ્ટ નથી જ્યારે રાસાયણિક અધિશોષણ કેવું છે દોસ્તો વિશિષ્ટ છે ભૌતિક અધિશોષણ પ્રતિવર્તી છે જ્યારે રાસાયણિક અધિશોષણ અપ્રતિવર્તી છે મતલબ એક વખત અધિશોષણ થઈ ગયું ત્યાર પછી તેને ફરીથી રૂપાંતરિત કરી શકાતું નથી તે વાયુના સ્વભાવ પર આધારિત છે સહાયથી પ્રવાહી થઈ શકે તેવા વાયુ ઝડપથી અધિશોષિત પામે છે રાસાયણિક અધિશોષણ પણ વાયુ જે વાયુનું અધિશોષણ સાથે પ્રક્રિયા કરતા કરી શકે તે જ રાસાયણિક અધિશોષણ દર્શાવે ટૂંકમાં અધિશોષક સાથે જે વાયુ પ્રક્રિયા કરતા નથી તે રાસાયણિક અધિશોષણ પણ દર્શાવતા નથી આની અંદર ખાસ યાદ રાખવાનું જે વાયુ સપાટી પર અધિશોષિત થાય તેમાં તમને શું રાસાયણિક અધિશોષણ જોવા મળે છે ત્યાર પછી દોસ્તો આ ખાસ એમસીક્યુમાં પૂછાય અધિશોષણ એન્થાલ્પીનું મૂલ્ય નીચું છે સેમાં ભૌતિક અધિશોષણમાં 20-40 કિલો જૂલ પ્રતિ મોલ જ્યારે આમાં 80-240 કિલો જૂલ પ્રતિ મોલ જેટલું ઊંચું રાસાયણિક અધિશોષણનું મૂલ્ય છે નીચી સક્રિયકરણ ઊર્જાની જરૂર પડે ભૌતિક અધિશોષણમાં જ્યારે રાસાયણિક અધિશોષણમાં ઊંચી સક્રિયકરણ ઊર્જાની જરૂર પડે અને ભૌતિક અધિશોષણમાં બહુઆણ્વીય સ્તરોની રચના થાય જ્યારે રાસાયણિક અધિશોષણમાં અધિશોષકની સપાટી પર ફક્ત એક આણ્વીય સ્તરની રચના થાય છે ઓકે દોસ્તો તો આ જે મુદ્દા છે એ તમને એમસીક્યુમાં પૂછાય અથવા ટ્રુ એન્ડ ફોલ્સમાં પૂછાય કે રાસાયણિક અધિશોષણ માટે શું સાચું છે ચાર મુદ્દા આપી દીધા હોય એમ કે ભાઈ રાસાયણિક બંધ રચાય ત્યારે તે વિશિષ્ટ છે પછી લાગે તે પ્રતિવર્તી છે અને આવું લાગે કે ઊંચી સક્રિયકરણ ઊર્જા ઊર્જા તો સાચું શું તો પહેલું બીજું સાચું ત્રીજું ખોટું ને ચોથું સાચું TTFT એ રીતે કોઈ પણ વસ્તુ તમને એ લોકો પૂછી શકે ઓકે ફ્રેન્ડ્સ આ રીતે જવાબ આપવાનો છે થેન્ક યુ વેરી મચ